બોલો આદરી મામે એમ કીધું છે કે તમારા બધા સવાલ નો જવાબ કુરાન માં છે. હાજરી માં બહુ એક ફરમાન છે મારા પાસે, એમાં હાજરી માં એમ કે છે કે તમારા બધા સવાલ નો જવાબ કુરાન માં છે. બોલો તમને હું તમને શું કહું છું મારા ભાઈ, કે હું ફરમાન ની વાત કરું છું કે બાપા જે ફરમાન કર્યું છે કુરાન માટે, કુરાન માં એમ બાપા એમ કે છે કે તમારા બધા સવાલ નો જવાબ કુરાન માં છે, તો બાપા ખોટું બોલે છે કે સાચું બોલે છે? કુરાન માં છે. હા, પાછળની વાત આવી, તમારા દિમાગ અને દિલ માં જે સવાલ ઉઠે ને, એના જવાબ કુરાન માં છે. કુરાન માં છે કે નહીં તમને છે? તમારા પાસે છે? નહીં નહીં નહીં, બાપા નું ફરમાન મારા પાસે નહીં. નહીં, અમારા પાસે કુરાન માં, અમે કુરાન વાંચતા નથી, હશે કે નહીં અમને ખબર નથી. તો બાપા એમ કે બોલ્યા, અરે મોટા ભાઈ બાપા એમ કેમ બોલ્યા કે તમારા બધા સવાલ નો જવાબ કુરાન માં છે? મે ક્યાં કરી છે? અરે બાપા નું ફરમાન એમ છે, બાપા એમ કહી રહ્યા છે કે તમારા જે બી સવાલ છે, તમારા દિલમાં દિમાગમાં જે બી સવાલ આવે ને, એનો જવાબ કુરાન માં છે એમ કરીને બાપા એ ફરમાન કર્યું છે. આ ફરમાન કર્યું છે, સાંભળો આ વાત બધા. કુરાન ને કોણ કુરાન ને જો પેલા આયા છે ને કુરાન ની આયા ની અમારે દુઆ આપી છે તેમાં બધું છે મારા ભાઈ કુરાન ને આયા કુરાન ની જો કુરાન માટે કાઢીને આયા આપી છે અમને માથી કે ને કાઢીને વાત આ વાત તમે દ્વા પડી અને દ્વા પડીએ છે એનો સરકુદા તે તરી મજે મારા ભાઈ તમે જરા સાત કલાક પાણી પી લો ને મોટા ભાઈ, પાણી પી લો પછી શાંતિ થી બેઠો અને હું હવે બધું વાત થઈ ગઈ. હવે મને કહેવાનું કહેવાઈ ગયું તમને, અમને જે દુઆ આપી છે ને કુરાન ની આયત જ બરાબર છે, બધી પછી મારી આયત નથી પૂરી દુઆ. મેં તમને કહી દીધું કે હું બોલતું કુરાન છું દુનિયામાં છે, તો શું કરવાનું? નહીં, કોઈની તાકાત નથી બોલવાની, કોઈ બોલી દેખાડે. અચ્છા ઠીક છે, ચાલો હું લઈ આવું છું એક માણસ ને એ કુરાન બોલે છે. મારી વાત સાંભળો તમે કુરાન ને માનતા નથી, પછી બાપા શું કામ એમ કે તમારો સવાલ નો જવાબ કુરાન માં છે? તમે ઇસ્માઈલ શું કુરાન માનવા તૈયાર નથી? અરે તમે ઓલું શું કે પેલે ઓલું કુરાન માં શું છે શું નથી, અમને કુરાન વાંચવાનું કહ્યું છે, સમજ્યા ને? કુરાન વાંચો તમને આવડે છે? અમને અરબીક નથી આવડતું. અમને તો કુરાન તો અરબી માં છે, તો કુરાન વાંચવાનું ગુજરાતી નથી વાંચી શકતા? અચ્છા ગુજરાતી માં વાંચવાનું કીધું.
વાંચી શકે ને, વાત તો ઈચ્છે ને. મને ગુજરાતી આવડે છે. અરે માપા ને ઇંગ્લિશ ને, અરે કઈ અરબી આવડે છે? અરબી બાપા ને આવડે કે ના આવડે, અમને શું કરવું છે? તો તમને આવડે છે તો અમે શું કરીએ? તમે એમ બોલ્યા ને કે બોલતું કુરાન છે, રાઈટ? બોલતું કુરાન છે એટલે મતલબ શું છે ખબર છે? મેં તમને કહ્યું ને, કોઈ પણ ભાષા મેં અમને સમજાવી શકે છે. ઇંગ્લિશ માં સન્માન કરે છે. ઇંગ્લિશ ખાલી બાપા ને ઇંગ્લિશ જ આવડે છે, રાઈટ? તમને ઇંગ્લિશ આવડે છે? એનો ગુજરાતી કરીને અમને આપે છે ને. ઇંગ્લિશ આવડે છે બાપા? આવડે છે બાપા. ઇંગ્લિશ માં બોલે છે, રાઈટ? હા, તો એ ઇંગ્લિશ માં સન્માન કરે છે, અમને આવડે છે. આપણે ઘણા લગભગ 50% નથી આવડતું. એનો ગુજરાતી શાંતિ બોલે છે, બાજુ માજે બોલે છે ને, તો એ બોલે છે. હવે એક કામ કરો, બાપા કુરાન બોલે છે. તમે ઘણી વખત બોલા બોલતું કુરાન છે, બોલતું કુરાન છે, રાઈટ? બોલતું કુરાન આપો. તો હવે બાપા જયારે કુરાન બોલે છે, એની કોઈ વિડીયો છે તમારા પાસે? કોઈ સબૂત છે બાપા કુરાન બોલે? અરે ફરમાન લીધેલા છે ને, વિડીયો જોવા જરૂર. અરે વિડીયો તો હમણાં નહીં, પેલે વિડીયો જોતો ને ત્યારે ફરમાન વાંચતા હતા ને ગુજરાતીમાં. બાપા જીવતા છે ને, બાપા બાપા તો નથી વહી ગયા, વિડીયો બી છે ને, બાપા બી છે, રાઈટ? અરે એ અલગ જ સબ્જેક્ટ છે. એ તો એવું છે ને કે તમે અલગ પિક્ચર જોયું છે, પિક્ચર ડાયલોગ તમે સાંભળ્યા છે, પણ પિક્ચર જોયું છે તો એવું કઈ પિક્ચર જોવું છે એવું થોડી છે. તો બાપા મારી વાત સાંભળો, બાપા છે ને એક વખત મુંબઈ આવ્યા હતા દીદાર દેવા, શુક્રવાર નો દિવસ હતો, અને જુમા ની નમાઝ નો ટાઈમ થયો ને, તો જુમા નમાઝ પડવા વહી આવી ગયા બાપા. નમાઝ પડવા ગયા હતા? હા, બરાબર છે. તો પછી બાપા નમાઝ પડે તો મુસલમાન છે કે ઇસ્માઈલી? તો તમે ઇસ્માઈલી શું સમજો છો? મુસલમાન નથી? નહીં, મારી વાત સાંભળો. નહીં, તમે પેલા કયો? મેં જોવા આપ્યો એક મારા છોકરા નાખો છો. તમે ઇસ્માઈલી છો કે મુસલમાન છો? ઉસકા મતલબ ક્યા? ઇસ્લામિકા એક જણે કહે મને, સાંભળો. ઇસ્લામ ધર્મ છે ને, સમજ્યા? નહી તો મારી વાત તમે સમજ્યા નહી. બાપા નમાઝ પડે છે, તમે દુઆ પડો છો. ઇસ્માઈલી દુઆ પડે, મુસલમાન નમાઝ પડે, ઠીક છે? નહીં, વાત શું કઉ છું કે ઇસ્માઈલી દુઆ પડે, ઇસ્માઈલી તો નમાઝ નો પડે ને, પડે નમાઝ. જો સાંભળો, મારી વાત સાંભળો, હવે આ બધી વાત છોડો. આખી દુનિયામાં છે કરોડો ઇસ્માઈલી છે, રશિયામાં ઇસ્માઈલી છે, ઇટાલિયન ઇસ્માઈલી છે. સવાલ ઈ નથી, મારો સવાલ ઈ નથી. એ સવાલ બધા લાગુ પડે ને. મારો સવાલ શું છે કે ઇસ્માઈલી દુઆ પડે, રાઈટ? હા, તો ઇસ્માઈલી દુઆ પડે, મુસલમાન નમાજ પડે, રાઈટ? હા, નમાઝ પડે તો રોજા બી રાખે. હા, તો ભાઈ વાત તો સાંભળો, બાપા નમાજ પડે ને તમે લોકો દુઆ પડો, બાપા મુસલમાન છે ને તમે ઇસ્માઈલી છો, એવું છે? એમ છે, એવું કઈ નથી. પછી કેવું છે? એટલે જો સાંભળો, હવે બીજી વાત, હમણાં ચાપા મતાર વાંચો છો? હિન્દુ લોકો પણ ઘણા છે મસ્જિદ માં જઈને નમાઝ પડે છે, ઘણા છાપા માં આવે છે, ઘણા અમુક ગામડા માં, અમુક શહેર માં. તો હિન્દુ છે તો એ નમાઝ પડે છે. આપણે એની ફિકર છોડો, આપણે આપણી વાત કરો ને. કેમ તમે મામે ઇસ્લામ ધર્મ છે? હું તમને સવાલ પૂછું કે બાપા ઇસ્માઈલી છે કે મુસલમાન છે, તમે જવાબ જ નથી આપતા. ઇસ્માઈલી કે મુસલમાન છે? આલી માં ઇસ્માઈલી કે મુસલમાન છે? આલી માં અરે ક્યાં બોલવા, અરે એનો જવાબ છે ને. તમે
બરાબર સમજી ગયો. હજરત અલી તો મુસલમાન હતા, સાંભળો, એનો દીકરો મુસલમાન હોવો જોઈએ ને. તમારો દીકરો, તમારો તમે ઇસ્માઈલી છો, તમારો દીકરો ઇસ્માઈલી, રાઈટ? ખબર નઈ તમને? હિન્દુ માટે અમને શીરો અમને જ્ઞાન વચાવ્યો, જ્ઞાન પોતાનો ધર્મ, પોતાનો ધર્મ મૂકી દેવો, આ તો બહુ બહુ મોટું કહેવાય ને, આ તો ગલત કહેવાય, બહુ ખરાબ કહેવાય. શું ખરાબ કે શું સારું કહેવાય, તમે કઈ તમારો ધર્મ છે ને? પોતાનો ઇસ્માઈલી એમ કે આપણો ધર્મ નહીં મૂકવાનો, તો તમે તો હિન્દુ નો ધર્મ મૂકીને પછી ઇસ્માઈલી કેમ થઈ ગયા? હમણાં નો સિચ્યુએશન ખબર કેવા છે? મુસલમાન છે, પણ એનો જવાબ આપી દો ને. કન્ફ્યુઝ કરી દીધો. તેનો જવાબ આપણે અમે છે ને, અમે 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 છે ને, અમે અમારા ફરમાન પૂર્ણ અમને ફરમાન કે અમે માનીએ છીએ, અમે દુઆ પડીએ છીએ, અમે નમાઝ નથી પડતા, અમે જે નામ અમને કે છે એ પ્રમાણે કરીએ છીએ. મને મારો મોટો મેં તમને મોટા ભાઈ કે મોટા ભાઈ બોલો, તમે મારો સવાલ શું એ કે તમે ઇસ્માઈલી નમ દુઆ પડો અને બાપા નમાઝ પડે એમ કેમ? તમારો છોકરો, તમારો છોકરો હિન્દુ થઈ જાય તો તમારો છોકરો છે ને બાપા મુસલમાન થઈ ગયા, તમને તમારો છોકરો, તમારો છોકરો પાંચ છોકરો એક છોકરો હિન્દુ થઈ જાય તો એનો મતલબ તમારો છોકરો મટી જાય છે? નહીં નહીં બાપા, બાપા તમારો છોકરો છે ને, સમજા મારી વાત? મુસલમાન થઈ ગયા, હવે અમે કહી ને અમે કુરાન, અમે કુરાન નથી પડે, અમે દુઆ પડીએ છીએ, હવે એ નમાઝ ભલે પડે, એક બધે ક્રિશ્ચન ક્રિશ્ચન ચર્ચમાં જાય, મતલબ અચ્છા એક એક મોટાભાઈ તમારું નામ શું છે? મોટાભાઈ સમજી ગયા, તમારું નામ શું છે સાહેબ? તમારું નામ, તમારું નામ, મારું નામ ને શું કરવું છે યાર? અમારા ગાડી પર બેઠા તો આગળ બચાવ શું સન્માન કરે? અચ્છા ઠીક છે, ચલો. તો હવે ચલો, હવે એક ઇસ્માઈલી એટલે નમાઝ પડતો હોય તો ઇસ્માઈલી બધા શું કે ભટકી ગયો કરી તકલીફ થાય છે? હું એમ નથી કેતો,
कोई एक इस्माइली नमाज पढ़ते हैं तो बीजा इस्माइली शू के जो आप अटकी हो कहीं को कहीं टेंशन ना दे भले इन्हें कहीं इन्हें फिक्र ना दे कर दो कहीं कहीं नमाज पढ़ मैं गणा इस्माइली ने जोया कि कोई इस्माइली नमाज पढ़ते हैं तो आप अटकी हाँ तो बीजा इस्माइली के नाम पर साल ना दे बोलते हो नहीं बीजा इस्माइली शू के जो आप अटकी हो ઇસ્માઈલી અલગ વાત કરે છે તો એક ઇસ્માઈલી નમાઝ પડતો હોય તો બીજા ઇસ્માઈલી એને શું કે ખબર છે ઓલો શું કે આ ભટકી ગયો છે ને બોલે છે ના બોલવું જોઈએ બોલે તો આપણે શું કરીએ વ્યક્તિત્વ છે વ્યક્તિત્વ વ્યક્તિત્વ સમજાય છે તમારા પાસે ફરમાન છે કે બાપા એમ કીધું હું ખુદા છું કરીને હા શું ફરમાન બાપા નું કોઈ ફરમાન છે તમારા પાસે કે હું ખુદા છું તમે કીધું ને બાપા ખુદા તમે ગોતો તમે ગોતો હું મારા પાસે મને ખોટો મેં તમને એ મેં કહ્યું તમે બોલ્યા ને કે બાપા ખુદા હું અમારા ખુદા હે આગા ખાન અમારા ખુદા હે રાઈટ મારી વાત સાંભળો હવે એક એક ચીજ છે ડિટેલ માં અમે કેમ કન મેં ઠેકો નથી કે તમને તો આપું તમને બધું ખાલી મને તમારા હાજરીમાં મને જેમ તેમ બોલે એટલા માટે મેં તમને ફોન કર્યો હાજરીમાં મારા તમામ હાજરીમાં અમને કોઈ જેમ તેમ બોલે તો આપણે એને ઠોકી નાખીએ કોઈ વાંધો નથી એને ઠોકવાની જરૂર નથી જો ખુદા ખુદા છે બધું જોવું છે અચ્છા આપણે શું આપણે તો બોલને ઠોકે ત્યાં બિસ્મિલ્લાહ રબ્બી જો અમારી દ્વાર બિસ્મિલ્લાહ રહમાન રહીમ અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન અર-રહમાન રહીમ માલિક યોમિદ્દીન ઇયાક નબુદુ માલિક યોમિદ્દીન મતલબ શું કયામત ના દિવસ જાણવા ના દિવસ જાણી માલિક છે બરાબર છે હા બરાબર તો ઈ એટલે અમારે ઇમામ છે ને એટલી હિંમત કેમ કરે એમ હાઇમામ હિંમત શું કરશે હેલો એટલે એક જમાનામાં છે ને એક જમાના મારી વાત સાંભળો હું પેલા ઇસ્માઈલી હતો અને મેં ક્યારે આ ફરમાન નથી જોયું કે બાપા એમ કીધું છે કે હું ખુદા છું તમે કહ્યું છે કે ખુદા છે તો હવે તમે મને સાબિત કરી બતાવો ને ક્યાં બાપા એ કીધું ફરમાન છે તમારા પાસે એ મને ટ્રાય કરું છું હું ટ્રાય કરું છું હા પણ તમે તો આ સોકત ના કરી રહ્યા તમે તમે ફરમાન વાઈકું નથી મારી વાત હું જો એક 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 છે ને હું ફોર્ટ ફાઉન્ટન ગયો હતો ફાઉન્ટન ગયો હતો હું ફોર્ટ એરિયામાં ગયો હતો વાત કરી દીધી છે ખાલી એનો સમજો છો ને બરોબર ઇમ્પોર્ટન્ટ છે બરાબર લાંબે લાંબો ચોડી લેક્ચર છે ને આ જૂની વાત છે ભોરાલોકના અલગ ધર્મ છે એ પોતપોતો ધર્મ બધા કરે છે અને વડા મુલ્લા ના માટે જેમ તેમ બોલો એ સારું ના કહેવાય પછી મને આ ફરમાન જયારે આ ફરમાન વાંચ્યું
કે બાપા એમ સન્માન કર્યું છે કે તમારો બધા બધા સવાલ નો જવાબ કુરાન માં છે. હું તો કુરાન ખોલીને ગોતો બેઠી ગયો કે ઇમામ ક્યાં છે, મજલિસ ક્યાં છે, જમાત કરવું ક્યાં છે, દીદાર ક્યાં છે, બૈતુલ ખ્યાલ ક્યાં છે, ચાંદરા ક્યાં છે, ન્યાસ ક્યાં છે. મને તો કઈ ન મળ્યું. તમે બધું બધું માણી બધું જોયું છે ને, જમાતખાના ન્યાસ કીધું છે, બધું કર્યું છે ને. એટલે તો કુરાન માં ગોતવા બાપા એમ કીધું કુરાન માં છે બરાબર ને. અમે આટલો બધો ઇસ્માઈલી બનીને તમે આટલો ન્યાસ કીધું, ચાલ બધું માણ્યું છે, બધું કર્યું છે. હા, વાય સાંભળ સાંભળી હશે. અબુ અલી ની વાય સાંભળી છે કે નહીં? બધા એનું સાંભળ્યું છે. મેં બોલો, આગળ બોલો. હવે સાંભળો સાંભળો, હવે તમને જો આ તમારે એવા કેટલા છે, એકાદ બે એની ધર્મ છોડી એટલે મતલબ ખોલી કઈ નથી. નમાજ પડે એ ધર્મ છોડી દીધો કે ઇસ્લામ ની ઇસ્માઇલિઝમ રાઈટ? અને તમે એક વાત કરો છો કે આરો નહીં કમના રહેવા કહી રહ્યા છો ને. હા, માથી બે જમાતખાનું છે, એનું ટાવર દેખાય છે. ઇસ્માઈલી ની આગા ખાનું જમાતખાની ની ફરી પોકાવે છે. બરાબર કે નહીં? બરાબર. હા, બરાબર ને. તો અમારા દાદા એ બાંધ્યું હતું 1923 માં કે 21 માં. તો એ ત્યારે ઘડિયાળ નતી, પેલું જમાત ખાવું ક્યારે બન્યું મોટા ભાઈ? એટલે મને યાદ છે અમારા કરીમા 1923 માં જમાત ખાવું છે, એથી ખબર છે મને. પછી ખબર નથી. અરે જમાત ખાન પેલું ક્યાં બન્યું? આખી દુનિયામાં તાજિકિસ્તાન માં ઇસ્માઈલી છે, ઇટાલી માં ઇટાલી ઇસ્માઈલી છે, તાજિકિસ્તાન ના ઇસ્માઈલી ને તો પૂછો જ નહીં. નહીં, આપણા પેલા ઇમામ કોણ હતા? હઝરત અલી અલૈહિસ્સલામ. હઝરત અલી અલૈહિસ્સલામ હતા ને, મૌલા અલી. હા, તો મૌલા અલી નમાઝ પડવા જતા હતા મસ્જિદ માં રોજા. સાંભળો સાંભળો સાંભળો, મારી ઈ જમાનો અલગ હતો. ઈ જમાનામાં કોળા અને ઊંટ એની સવારે તારી મોટર ગાડી કે એન્જિન કે પ્લેન કે એવું કઈ હતું ને, પબ્લિક પણ નહોતી. એટલે પબ્લિક હતી એટલે દુનિયા આવી મોટી. સાંભળો, ત્યારે ઈ જમાને હિસાબ એ કરતા હતા. નહીં તો હઝરત અલી સમજાય તો ત્યારે બધું ક્યાં, ત્યારે મતી હતી, ત્યારે ઈ કોળા એ પોતે. મેં કઈ હઝરત અલી ની કોઈ આયાત છે મને ખબર સાંભળો, તમે સાંભળો. નબી મહમ્મદ ને વહી આપતી હતી ને ખુદા તરફથી. હા, ખુદા તો બરાબર રાજા ખાન છો, પછી વહી કોણ મોકલ? તો એ મારી વહી સહી આવતી હતી ને, હઝરત અલી ને આવતી. હઝરત અલી નબી મહમ્મદ આ તો 1900 વર્ષ પેલા. તો પછી 1900 વર્ષ પેલા તમે કહો કે આગા ખાન ખુદા છે, તો વહી કોણ મોકલ? સાંભળો, હઝરત અલી હઝરત અલી અલૈહિસ્સલામ છે એ નબી મહમ્મદ મુસ્તફા ને ફરમાવતા હતા કે હવે તમે ફરમાન કરો. ત્યારે યહૂદી છે, યહૂદી ને મુસલમાનો કરતા એ ફરમાનો સાહેબ એ કામ કરતા હતા. એટલે હઝરત અલી અલૈહિસ્સલામ છે ને એ નબી મહમ્મદ ને બોલો વહી મોકલતા હતા. તો એ નબી મહમ્મદ મુસ્તફા ફરમાવતા હતા, પૈગંબર પૈગંબર પેલા પૈગંબર. કોણ મોકલતો તું વહી? હઝરત અલી અલૈહિસ્સલામ. કેને મોકલતા હતા? નબી સાહેબ. હા, એ નબી મહમ્મદ મુસ્તફા પૈગંબર હતા. હઝરત અલી શું હતા? એક વ્યક્તિ હતા, એક માણસ હતા, એક માણસ હતા. નબી મહમ્મદ મુસ્તફા પૈગંબર હતા બરાબર, પેલા પૈગંબર. તો હઝરત અલી શું હતા? હઝરત અલી શું હતા? એક પ્રોફિક હતો. હઝરત અલી તો જે નબી સાહેબ શું હતા? નબી સાહેબ ના કાકા દીકરા ભાઈ. હા, એ છે. પણ નબી મહમ્મદ મુસ્તફા પૈગંબર હતા, એના ભાઈ હતા. એ હતા કોણ? વ્યક્તિ હતા, એક વ્યક્તિ માણસ હતા. તો
તમે 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 બતાવો ને, મને નથી ખબર ને તમે કયો શું હતા. મેં તમને કહ્યું ને, મેં તમને શું કહ્યું? હવે લાંબી ચોરી વાત નહીં કરો. તમે આ છે ને, તમે આ તમે માનશો નહીં ખાલી. તમે ખાલી અમારા ધર્મ માં છે ને, એમાં અમને અમે જે કહીએ છીએ ને, હઝરત અલી અલૈહિસ્સલામ નો નૂર 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 છે, નૂર નૂર હઝરત અલી નૂર નૂર છે. ખુદા કઈ ખુદા કઈ હવા માં ઉડતું નથી. નૂર છે નૂર, ખુદા નું નૂર કભી ખુદા. કનૈયા ને રામ ને ભગવાન ના અવતાર હતા, એ નહી મરી ગયા તો ભગવાન મરી ગયો? નહી તો એ તો કહો ને, ભગવાન કોઈ દિવસ મરે એ તો વાત છે ને. હા તો એ નહીં ને, રામ રામ મરી ગયા, કૃષ્ણ મરી ગયા. એટલા માટે કે ખુદા નો તા આગળ, ખુદા હો તો મરે થોડો, ખુદા કોઈ ની મરે ઈ કયો મરે? મરી જાય ખુદા મરે કે નહીં મરે ઈ કયો ને મને? તમે ખુદા મરે? અરે અરે તમે વળી યાર તમે સમજતા નથી. એ રૂપ માણસ રૂપ લે છે, રૂપ માણસ નું અવતાર લે છે ને. તમે મને એક વાત સમજાવી દો કે ખુદા મરે કે નો મરે? ખુદા માણસ ના અવતાર માં હોય તો મરે, ખુદા નહીં મરે. એનો બોડી એનો નૂર તો ચેન્જ થાય, એનો નૂર બીજા માં આવે. બોડી આજે માણસ 107 વર્ષ ઉંમર ના બે માણસ છે ઇન્ડિયા માં. તમે મને કહ્યું કે ખુદા નું નૂર છે કે ખુદા છે તો ખુદા પૈ કોને કહેવાય? અમે જમાતા ધોવા પડીએ છીએ, તસ્તી નીકળે યા નૂ મરાસા ના તુકુર સ્માઈલી ભાઈ કોલ મુશ્કેલ આસાન કર. અચ્છા બધા ના બધા કહો કે ના મુશ્કેલ આસાન કરી દે છે. બ આપણે આજે માં કદાઈ નુકસાન નુકસાન જો મુશ્કેલ આસાન કરવી થાય છે કે નથી થતી એની પરફોર્મ મેટે ને ખબર પડે છે. અચ્છા સમજે, એ ધોવા ધોવા માંગે છે ને. આપણે સ્માઈલી માંગે છે કે કુલ મુશ્કેલ આસાન કર, બરાબર? સાંભળો, મુશ્કેલ આસાન રસ્તામાં ચાલતા ઠોકર લાગે ને, એ પણ માણસ મુશ્કેલ ના આવી જાય, મટી જાય છે. બરાબર, ચલો. મુશ્કેલી ભરેલી છે, તમે ખુદા ને યાદ કરો એમ અમને કહેવા આવ્યું. મને યાદ આવ્યું તો એ મુશ્કેલ શાંત થઈ છે. ખુદા ને યાદ કરો કરીને કોને કીધું? અમને અમને કહ્યું છે, તમે છે રોજ યાલી યાલી યા મહમ્મદ યા અલ્લાહ ને તસ્દીક કરો. યાલી યા મહમ્મદ યા અલ્લાહ બાપા એ એક વખત ફરમાન કરતા હતા અને મેં સાંભળ્યું કે ઇન્શાઅલ્લાહ આઈ વિલ કમ બેક, ઇન્શાઅલ્લાહ આઈ વિલ કમ બેક. કમ બેક કોણ કમ બેક? નહી નહી, બાપા એક વખત સિદ્ધાર દેવા આવ્યા હતા મુંબઈ માં. હા તો જયારે ફરમાન ખતમ થયું ને પછી બાપા શું બોલા? ઇન્શા અલ્લાહ આઈ વિલ કમ બેક. અલ્લાહ કમ બેક ઇન્શાઅલ્લાહ, ઇન્શાઅલ્લાહ અલ્લાહ ચાહશે તો હું પાછો આવીશ. હા
તમને ખબર છે એક વાત કરો, તમે જ્ઞાન વાંચ્યા, જ્ઞાન તમે વાંચ્યા છો? કાલિંગો ચીનપ દેશી ઓલો છે ને, ઓલો ઘોડો ચાઇન ઘોડો છે ને, એનો સહાર કરશે. એ તેનું ફરમાન જ્ઞાન છે. તો પછી મામુ મરી ગયા, બધા મર્યા કે નહીં? બધા તમે ક્યારે, હવે જો બધા તો કાયમ આવે છે મારા, હવે કાયમ ટાઈમ ટાઈમ ક્યારે આવશે શું હશે આપણે આને મતલબ નથી. આપણે આપણે ઇમામ પાસે દુઆ માંગી છે કે લાંબી આયુષ્ય આપે આપણને, રાઈટ? લાંબી જિંદગી આપે, રાઈટ? લાંબી જિંદગી આપે તો એ આપવું જોઈએ કરો કે ઠેકો નથી ભાઈ. આપણે જે માંગીએ પૈસા વાળો બનાવ. આપણે બાપા પાસે માંગીએ છીએ કે અમને લાંબી જિંદગી આપ, લાંબી આયુષ્ય આપ, અમારી બીમારી પછી બાપા પૂછે પછી આ ઇમામ બધા, ઇમામ તો મરી જાય તો પછી આપણે એના પાસે હું કામ માંગીએ? પોતાની એ પોતાની લાઈફ નથી સેવ કરી શકતા, તો આપણે એના પાસે લાઈફ સેવ. એક વાત જિંદગી જીવો મતલબ તો તમને ખબર છે, નાની જિંદગી એક મોટી જિંદગી. મવાલી ગુંડા મવાલી ગુંડ લાંબી જિંદગી જશો કેટલા ને ઉડાવે છે. લાંબી જિંદગી મતલબ તમને ખબર છે? બીજી વાત છે કે બાપા લાકડી ઉપર ચાલે છે, બાપા ની વચ્ચે પણ ટાંગ તૂટી ગઈ હતી, રાઈટ? લાકડી ચાલે છે. હા, તો બાપા ની ટાંગ તૂટી ગઈ. બાપા ની ટાંગ કેવી રીતના તૂટી ગઈ તમને ખબર છે? સ્કીન કરતા હતા, સ્કીન. ખબર નતી.